કેન્દ્ર સરકારના નવા કૃષિ વિધેયક એપીએમસી પર સ્પષ્ટ અસર જોવા મળી રહી છે. સરકારના નવા કાયદાને કારણે એપીએમસીની આવકમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. તેના કારણે ભવિષ્યમાં એપીએમસીને તાળા લાગે તે પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. કેન્દ્ર સરકારના વટહુકમ બાદ દેશમાં નવા 3 કૃષિ કાયદા અમલમાં આવ્યા હતા, જે પૈકીનો 1 કાયદો એપીએમસીને લાગુ પડી રહ્યો છે. સરકારે આપેલા નવા કાયદાથી કોઈપણ વેપારી માર્કેટયાર્ડની પરવાનગી વિના અને કોઈપણ પ્રકારની ફી ચૂકવ્યા વિના ખેડૂત પાસેથી સીધો માલ ખરીદી શકાશે, જેની અસર અત્યારથી જ માર્કેટયાર્ડ પર થવા લાગી છે. બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે. અહીં તમામ તાલુકામાં એપીએમસી કાર્યરત છે. મુખ્ય એપીએમસીની વાત કરવામાં આવે તો ડીસામાં એપીએમસીમાં નવા કાયદાના અમલ બાદ જ માર્કેટયાર્ડની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. માર્કેટયાર્ડનું માળખું સેસની આવક પર નિર્ભર હોય છે. સેસની આવક માર્કેટયાર્ડની મુખ્ય આવક છે, પરંતુ હવે જ્યારે વેપારીઓ સીધા જ ખેડૂતોના ખેતરની માલ ખરીદે છે ત્યારે એપીએમસીની આવક બંધ થઈ ગઈ છે. એપીએમસીની સેસની આવક બંધ થાય તો એપીએમસી પાસે બીજો કોઈ આવકનો સ્ત્રોત નથી, જેના કારણે એપીએમસીનું સંચાલન કરવું કપરું બની શકે છે. કેન્દ્ર સરકારના કૃષિ વિષયકનો વટહુકમ તારીખ 6 મે 2020 રોજ અમલમાં આવ્યો છે, જે બાદ એપીએમસી આવકમાં નોંધપાત્ર ઘટાડો જોઈ શકાય છે. ઉત્તર ગુજરાતમાં સૌથી મોટા માર્કેટયાર્ડ પૈકીના 2 માર્કેટયાર્ડ ડીસામાં સેસની આવકમાં મસમોટો ઘટાડો સ્પષ્ટ જોઈ શકાય છે. સેસની આવક માર્કેટયાર્ડના સંચાલન માટે અગત્યની હતી, પરંતુ હવે જ્યારે સેસની આવક બંધ થઈ ગઈ છે ત્યારે માર્કેટયાર્ડના સંચાલકો માર્કેટયાર્ડનું સંચાલન કેમ કરવું તેને લઈને મૂંઝવણમાં મુકાયા છે. સેસની આવક બંધ થઈ જતાં એપીએમસીનું સંચાલન કરતા સેક્રેટરી પણ ખર્ચ કઈ રીતે નીકાળવો તેને લઈને ચિંતામાં છે. ભારત સરકારશ્રીએ કૃષિ કાયદામાં આજે નવા સુધારા કર્યા તે બાદ ગુજરાત સરકારશ્રીએ તારીખ 6-5-2020 વટહુકમથી ગુજરાત રાજ્યની અંદર કૃષિ કાયદાનો અમલ શરૂ કરેલ. કૃષિ કાયદો અમલમાં આવ્યો તે પહેલાં બજાર સમિતિ ડીસાની વાત કરીએ તો બજાર સમિતિ ડીસાનો બજાર વિસ્તાર એ સમગ્ર ડીસા તાલુકો હતો, પરંતુ 6-5 બાદ સદર બજાર વિસ્તારનું નિયંત્રણ કરતા બજાર વિસ્તાર એ મુખ્ય બજાર ચોકાન અને પેટા બજાર ચોકાન પૂરતું સીમિત કરતા બજાર વિસ્તારની અંદર જે કંઈ ખેત પેદાશોની ખરીદ વેચાણની પ્રવૃત્તિ થતી હતી તેના ઉપર નિયંત્રણ અત્યારેથી મુક્ત કરતા બજાર સમિતિની આવકમાં લગભગ 37,50,000ની આવક માર્કેટ ફીની આવકમાં ઘટાડો નોંધાયેલ છે. બજાર વિસ્તારમાં જે ઔદ્યોગિક ગ્રહો ઇન્ડસ્ટ્રી જો આવેલી હતી તેના દ્વારા જે ખરીદ વેચાણની પ્રવૃત્તિ થાય છે તે ઉપર બજાર સમિતિએ આ વટકોમાં આવ્યા બાદ કોઈપણ જાતનું નિયંત્રણ લાદેલ નથી. આ કાયદાથી અત્રે એવું ચોક્કસ માની શકાય ખેડૂતો પણ અરક્ષિત થશે, કારણ કે ઔદ્યોગિક ગૃહો દ્વારા જે કંઈ ખેત પેદાશોની ખરીદ વેચાણની પ્રવૃત્તિ થશે તેમાં કોઈપણ જાતની ગેરરીતિ થશે કે તોલમાપ કે નાણાકીય ગેરરીતિ થશે તો તેને સાંભળવા માટેની લોકલ ઓથોરિટી કોઈ રહેશે નહીં. બજાર સમિતિ એવી ઓથોરિટી હતી કે કોઈપણ ખેડૂતનો પ્રશ્ન હોય લગભગ 5-10 મિનિટની અંદર એનો સોલ્યુશન લાવવાનો અમે 100% પ્રયત્ન કરતા હતા અને આ કારણે ખેડૂતો 100% આરક્ષિત થશે. બજાર સમિતિઓ પણ લાંબા ગાળે બજાર સમિતિને ખૂબ નાણાકીય તંગી આવશે, નાણાકીય મુશ્કેલી ઊભી થશે, વહીવટી કામગીરી પણ મોટી અસર થવાની સંભાવના 100% લાગી રહી છે.